સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરમાં લાલ દવાખાના તરીકે ઓળખાતી ફિમેલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ગેસનો બાટલો સળગતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં મચી દોડધામ. સદભાગ્યે આગ અંકુશમાં આવી જતા હાશકારો. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ જાદવંત અશ્વની હાળવા બન્યા ડીસાના મહેમાન. ડીસામાં નવા કોર્ટ સંકુલ સામે 1,10,00,000ના ખર્ચે આકાર પામી રહેલા સાર્વજનિક ઉદ્યાનનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે. ડીસાના શેરપુરા ગામે દલિત યુવકને મંદિરમાં પ્રવેશતો અટકાવતા સર્જાયેલા ઉહાપોહ વચ્ચે દલિતોએ શેરપુરા ગામમાં સામૂહિક રીતે મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજતા સર્જાયો ઉત્તેજનાભર્યો માહોલ. જોકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દલિતોનો મંદિર પ્રવેશ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થતાં પોલીસે લીધો રાહતનો દમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના ભીલડી પોલીસ મથક વિસ્તારમાં આચરાયેલા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને ડીસાની સબજેલના સળિયા તોડી જેલમાંથી નાસી ગયા બાદ છેલ્લા 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ભીલડી પોલીસે કચ્છના નખત્રાણા નજીકથી આબાદ રીતે ઝડપી લઈ ફરી જેલના હવાલે કરી દીધો છે. અગાઉ ડીસા તાલુકાના વડાવળ ગામે થયેલ ચોરીમાં સંડોવાયેલ મૂળ જૂના ડીસા ગામના રમેશ ઉર્ફે પવલો ઉર્ફે પ્રવીણ શિવાભાઈ માજીરાણા નામક આરોપીની ભીલડી પોલીસે ધરપકડ કર્યા બાદ તેને ડીસાની સબજેલમાં મોકલી અપાયો હતો. જોકે 8 મહિના પૂર્વે આ રીઢો આરોપી ડીસાની સબજેલના સળિયા તોડી જેલમાંથી ભાગી ગયો હતો. ત્યારે આવા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા કડક પગલાં લેવાની જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ભીલડી પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ભીલડી પોલીસ મથકે નોંધાયેલા મિલકત વિરોધી ગુન્હામાં ડીસાની સબજેલના સળિયા તોડી ભાગી ગયેલો અને છેલ્લા 8 મહિનાથી નાસ્તો ફરતો આરોપી રમેશ માજીરાણા કચ્છના નખત્રાણા નજીકના મોટી વિરાણી ગામમાં રહેતો હોવાની ઠોસ બાતમી મળતા ભીલડીના પીએસઆઈ એસવી આહિર તથા પીએસઆઈ ડીઆર પારગીએ તેમની ટીમ સાથે તપાસ હાથ ધરી મોબાઈલ ફોનના લોકેશનના આધારે આ આરોપીને નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી વિરાણી ગામેથી ઝડપી લઈ કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. ભીલડી પોલીસે આ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી વિડીયોકોન કંપનીનો મોબાઈલ ફોન જપ્ત કર્યા બાદ જેલ તોડી ભાગવાના કેસમાં આ આરોપીને ડીસા શહેર ઉત્તર પોલીસના હવાલે કરી દેતા ડીસા ઉત્તર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ધીરજકુમાર બડગુજર બનાસકાંઠા પાલનપુરની સૂચનાથી તથા પીએચ ચૌધરી સાહેબ ડીવાયએસપી દિયોદર વિભાગ તથા સીપીઆઈ શ્રી સિહોરીનાઓના માર્ગદર્શન હેઠળ અમો તથા પીએસઆઈ ડીઆર પારગીનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હોય જે દરમિયાન અમોને વડાવળ ચોરીના આરોપીનું લોકેશન કચ્છ મુકામે આવતું હોય જેનું અમે અટક કરીને અહીંયા લાવતા પૂછપરછ દરમિયાન તે જણાવે છે કે તેણે અને તેની સાથે બીજો એક આરોપી જેનું નામ તે હમીરો જણાવે છે જે હાલ નાસ્તો કરતો હોય અને તેણે 4 મોબાઈલ તથા 3,000ની ચોરી કરેલ હોય જે દરમિયાન આ આરોપી પાસેથી 1 મોબાઈલ કબજે કરેલ હોય તથા બાકીના 3 મોબાઈલ અને 1 આરોપી જે કબજે કરવાનો બાકી હોય અને તેની વધુ પૂછપરછ કરતા જણાવે છે કે આજથી અગાઉ 8 માસ પહેલાં ડીસા સબજેલમાંથી તે સળિયા તોડીને નાસી ગયેલ હતો.
જે બાબતે વધુ પૂછપરછ હાલ ચાલુ છે. લાખણી નજીક આજે ધોળા દિવસે જસરા ગામના યુવકને ગાડીમાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવાઈ હોવાની ચકામનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે લાખણી તાલુકાના જસરા ગામનો શામળભાઈ રબારી નામનો યુવક આજે બપોરે 1 વાગ્યાની આસપાસ લાખણીથી જસરા જવા માટે રોડ ઉપર વાહનની રાહ જોઈને ઊભો હતો. એ વખતે સફેદ રંગની ગાડીમાં આવેલ 4 શખ્સોએ તેઓ જસરા જતા હોવાનું જણાવતા શામળભાઈ રબારી આ ગાડીની નજીક ગયો હતો. જે વખતે આ ગાડીમાં બેઠેલા એક શખ્સે શામળભાઈ રબારીને ખેંચીને ગાડીમાં બેસાડી દીધા બાદ તેને માર મારી છરીની અણીએ તેણે કાનમાં પહેરેલ 1 તોલા સોનાની મરકી અને 200 રૂપિયા રોકડા તેમજ મોબાઈલ ફોન લૂંટી લીધા બાદ શામળભાઈ રબારીને લાખણીની દેના બેંક નજીક ગાડીમાંથી ફેંકી દઈ આ લૂંટારૂ શખ્સો નાસી છૂટ્યા હતા. દરમિયાન લાખણીમાં ભર બપોરે અપહરણ સાથે લૂંટની ઘટના બનતા ચોંકી ઉઠેલા લોકોએ જસરા ગામના ઇજાગ્રસ્ત શામળભાઈ રબારીને લાખણીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ ઇજાગ્રસ્ત શામળભાઈ રબારીએ સફેદ રંગની ગાડીમાં પોતાનું અપહરણ કર્યા બાદ લૂંટ કરી ફરાર થઈ ગયેલા 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ આખથાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટારૂઓની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. બનાસકાંઠાની થરાદ પોલીસે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ધાકધમકીપૂર્વક પૈસા પડાવતી 8 જેટલી શંકાસ્પદ યુવતીઓને ઝડપી લઈ આ યુવતીઓની આકરી પૂછપરછ હાથ ધરી છે. આ યુવતીઓ રોડ પરથી પસાર થતા બાઇક ચાલકોને રોકી રૂપિયા માંગતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોઈ જાગૃત બાઇક ચાલકે આ મામલે થરાદ પોલીસનું ધ્યાન દોરતા પોલીસે આ યુવતીઓને પૂછપરછ માટે થરાદ પોલીસ મથકે બોલાવી હતી. આ યુવતીઓ કોઈ વાહન ચાલક પૈસા ના આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હોવાની રજૂઆત પણ પોલીસને મળી હતી, જેના પગલે પોલીસે થરાદ નજીક ડીસા હાઈવે પરથી આ યુવતીઓને ઝડપી લીધી હતી. અમદાવાદથી આવેલી આ યુવતીઓએ તેઓ અપંગો માટે ફાળો ઉઘરાવતી હોવાનું જણાવી તેમનો બચાવ કરવાની કોશિશ કરી હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. છોકરીઓ ગાડી ઉભી રખાય પૈસા લે છે, જે આધારે અમે બોક્સ જેવી જમાદારને મોકલેલા અને 8 બહેનોને પોલીસ સ્ટેશન લાવેલા અને પોલીસ સ્ટેશનમાં હાલ તેની પૂછપરછ ચાલુ જ છે અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં. કયા ગામની છે આ મહિલાઓ? આ બધા અમદાવાદના ઓઢવ વિસ્તારનું લખાવે છે. તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે નજીકના દિવસોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ તાલુકા પંચાયતો તેમજ થરાદ અને ધાનેરા એમ 2 નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર હોઈ જિલ્લામાં ફરી રાજકીય ગરમાવો તેજ થવા માંડ્યો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નોંધપાત્ર સફળતા મળી છે, જ્યારે ભાજપને અપેક્ષિત સફળતા મળી નથી, જેથી આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ના થાય તે માટે પંચાયત અને પાલિકાની ચૂંટણીઓમાં સત્તા હાંસલ કરવા ભાજપે આ વખતે એડીથી ચોટી સુધીનું જોર લગાવવાનું આયોજન ગોઠવ્યું છે. હાલમાં પ્રદેશ આગેવાનો અને નિરીક્ષકોની ટીમે બેઠક વાઇઝ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દરેક બેઠક માટે સંભવિત ઉમેદવારોના નામની પેનલો તૈયાર કરાઈ છે. હવે ગમે ત્યારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તેમ છે અને ફેબ્રુઆરીમાં લગ્નની મોસમ સાથે ફરી ચૂંટણીનો ગરમાવો જોર પકડે એમ છે. જો કે વિધાનસભા ચૂંટણી બાદ તુરંત પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ આવતા મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. બનાસકાંઠાના વાવ તાલુકાની 4 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં હોય, ગતરોજ આ 4 ગ્રામ પંચાયતો પૈકી 3 ગ્રામ પંચાયતો માટે 4 ઉમેદવારોએ આજે સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી. વાવ તાલુકાના ખીમાળાવાસ, ચોથર નેસડા, ઉમેદપુરા ભાટવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી આજે વાવ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા, જેમાં ખીમાળાવાસ ગ્રામ પંચાયતમાં ગોહિલ મોંઘીબેન વરધાજી, ચોથર નેસડા ગ્રામ પંચાયતમાં પ્રાગજી ચાંદાજી રાજપૂત અને ઉમેદપુરા ગ્રામ પંચાયતમાં રબારી વસરામભાઈ રામાભાઈએ તેમજ દેસાઈ જગદીશભાઈ નાગજીભાઈ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે બદલી પામેલા ઉચ્ચ અધિકારીઓને ફરીથી બનાસકાંઠા જિલ્લામાં પરત મૂકવાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં જ દિલીપકુમાર રાણાને ફરી બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર તરીકે પરત મુકાયા બાદ અગાઉ બનાસકાંઠામાં ફરજ બજાવી ચૂકેલા 3 તાલુકા વિકાસ અધિકારીઓને પણ ફરી બનાસકાંઠામાં પરત મુકાયા છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા ગુરુવારે મોડી સાંજે ઉચ્ચ અધિકારીઓની બદલીઓના આદેશ જારી કરાયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 3 તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની ખાલી જગ્યાઓ પર નવા અધિકારીઓની નિમણૂકો કરાઈ છે.
બનાસકાંઠાના ધાનેરા, વડગામ તેમજ વાવના તાલુકા વિકાસ અધિકારીઓની ખાલી જગ્યા ઉપર કાયમી તાલુકા વિકાસ અધિકારી મૂકવામાં આવ્યા છે. અગાઉ ધાનેરાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીની વિધાનસભા ચૂંટણી પૂર્વે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે બદલી કરાઈ હતી. જોકે હવે મફતલાલ જોશીને ફરી ધાનેરા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. જ્યારે રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ફરજરત એ એચ પરમારને બનાસકાંઠાના વડગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે. એ જ રીતે પાટણ જિલ્લાના સમી ખાતેના તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીને બનાસકાંઠાના વાવ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ કક્ષાએ જરૂરિયાતમંદ લોકોના કામ ઝડપી ગતિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓની આ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી છે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં લાલ દવાખાના તરીકે ઓળખાતી ફિમેલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ગેસનો બાટલો સળગતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં મચી દોડધામ. સદભાગ્યે આગ અંકુશમાં આવી જતા હાશકારો. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ જાદવંત અશ્વની હળવા બન્યા ડીસાના મહેમાન. ડીસામાં નવા કોર્ટ સંકુલ સામે 1,10,00,000ના ખર્ચે આકાર પામી રહેલા સાર્વજનિક ઉદ્યાનનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે. ડીસાના શેરપુરા ગામે દલિત યુવકને મંદિરમાં પ્રવેશતો અટકાવતા સર્જાયેલા ઉહાપો વચ્ચે દલિતોએ શેરપુરા ગામમાં સામૂહિક રીતે મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજતા સર્જાયો ઉત્તેજનાભર્યો માહોલ. જોકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દલિતોનો મંદિર પ્રવેશ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થતા પોલીસે લીધો રાહતનો દમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी. पालने में ऐसे ही झूलती रहे, खुशियों की मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરની વળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય, શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. Thank you.
વિરામાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત અને લાલ દવાખાના તરીકે ઓળખાતી ફિમેલ હોસ્પિટલમાં આજે ગેસનો બાટલો સળગતા દોડધામ મચી ગઈ હતી. આ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ ગેસનો બાટલો સળગતા હોસ્પિટલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આ બાટલાની પાઇપ લીકેજ હોવાથી આ બાટલો સળગ્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઇટર ટીમે તુરંત હોસ્પિટલ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ સમયસર કાબૂમાં આવી જતાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી. એ હોસ્પિટલમાં મોટાભાગે પ્રસૂતા મહિલાઓ જ સારવાર અર્થે આવતી હોય છે, ત્યારે આજે આ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ ગેસનો બાટલો સળગતા આગ લાગવાથી હોસ્પિટલના સ્ટાફ સહિત દર્દીઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે આગ કાબૂમાં આવી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. ડીસા પંથકમાં અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ડીસાના રાણપુર રોડ પર ગઈરાત્રે બે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108ની એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગઈરાત્રે 8 વાગ્યાની આસપાસ સર્જાયેલ આ અકસ્માત વખતે બાઇક પર ભડત તરફ જઈ રહેલા બે લોકો સહિત કુલ 4 જણને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ ભડતના 25 વર્ષીય ભગવાનસિંહ શિવસિંહ વાઘેલા તથા 40 વર્ષીય ચતુરજી ગંભીરજી વાઘેલા તેમજ રાણપુરના 17 વર્ષીય સાગરભાઈ દિનેશભાઈ નાઈ અને 19 વર્ષીય વિક્રમભાઈ બાબુભાઈ ટાકરવાળિયાને 108ની એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા છે. થરાદ પંથકમાંથી દારૂનો જથ્થો ઝડપાવવાની વધુ એક ઘટનામાં ગઈરાત્રે રાજસ્થાન તરફથી આવેલા એક ટ્રેક્ટરમાંથી પણ 6,120 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાઈ ગયો છે. થરાદ તાલુકાના ડોળ ગામનો ખેમાભાઈ ધનાભાઈ નામનો શખ્સ વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા થરાદ પોલીસે આ શખ્સને 3200 રૂપિયાની કિંમતના 32 બોટલ દારૂ સાથે ઝડપી લઈ જેલના હવાલે કર્યા બાદ ગત ગુરુવારે રાત્રે રાજસ્થાનથી ઘાસચારો ભરીને આવી રહેલા RJ01RA3372 નંબરના ટ્રોલીવાળા ટ્રેક્ટર સાથે નર્મદા નહેરના રોડ પરથી આવી રહેલા રાજસ્થાનના બજરંગલાલ ભગતરામજી વિશ્નોઈ નામના યુવકને આંતરી પોલીસે ટ્રેક્ટરની તલાસી લેતા તેમાંથી 6,84,000 રૂપિયાની કિંમતનો 6,120 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ સફળ ઓપરેશન દરમિયાન ટ્રેક્ટર અને ટ્રોલી સહિત કુલ 9,34,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આ યુવકની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો હાઈવે સુધી ટ્રકમાં લાવી ત્યારબાદ ટ્રેક્ટર દ્વારા ઘાસચારાની આડમાં ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂબંધીના કડક અમલ માટે આક્રમક બની ગયેલી થરાદ પોલીસે થરાદ તાલુકાના ચાંગડા ગામ પાસેથી પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો જીપમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. થરાદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચાંગડાથી વલાદર ગામ તરફ જતા નેળિયામાં નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવેલી GJ08AE4362 નંબરની બોલેરો જીપને રોકાવતા જીપ ચાલકે ગાડી મૂકીને ભાગી જવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે પીછો કરી લાખણી તાલુકાના લવાણા ગામના જીપ ચાલક પરેશભાઈ માનાભાઈ બારોટને ઝડપી લઈ આ ગાડીની તલાસી લેતા તેમાંથી 1,44,000 રૂપિયાની કિંમતનો 1,440 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 3 લાખની કિંમતની જીપ સહિત કુલ 4,44,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક પરેશભાઈ મોનાભાઈ બારોટ સામે ધોરણસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ આજે બનાસકાંઠામાં ખાસ અશ્વો નિહાળવા આવ્યા હતા. સુખબીરસિંહ બાદલ અશ્વોના શોખીન છે. તેઓ આજે ડીસા નજીક આવેલા જાડેજા સ્ટડ ફાર્મ પર ખાસ અશ્વોને નિહાળવા માટે પહોંચ્યા હતા. સુખબીરસિંહ બાદલ પંજાબથી ચાર્ટર પ્લેન મારફત ઉદયપુર પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ માર્ગે ડીસા આવ્યા હતા. બનાસકાંઠાના ડીસા ખાતે આવેલા જાડેજા સ્ટડ ફાર્મ પર અલગ અલગ પ્રજાતિના અશ્વોનો રખરખાવ કરવામાં આવે છે. આ સ્ટડ ફાર્મમાં આવેલા અશ્વોની ખ્યાતિ લઈ પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ ખાસ ડીસા આવી પહોંચ્યા હતા. ઝેડ કેટેગરીની સુરક્ષા સાથે ડીસા આવેલા સુખબીરસિંહ બાદલની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ પણ તહેનાત કરી દેવામાં આવી હતી.
સુખબીરસિંહ બાદલની ડીસા નજીક આવેલા રસાણા ગામના હિતેન્દ્રસિંહ જાડેજા અને અલ્પેશસિંહ જાડેજાના જાડેજા સ્ટડ ફાર્મ પર પહોંચી અહીંના ખાસ અશ્વનું નિરીક્ષણ કર્યું હતું. આ ફાર્મના પાણીદાર અશ્વનું નિરીક્ષણ કરી પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને તેમણે ડીસાના અશ્વની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મોદીના ગુજરાતમાંથી અગાઉ પણ અન્ય પાલતુ પ્રાણીઓ તેઓ લઈ ગયા હોવાની કબૂલાત પણ તેમણે કરી હતી. મુજે ઘોડો કા કાફી શોક હૈ જબ મોદીજી ભી ચીફ મિનિસ્ટર થે તબ યે આયા થા તો મેને ઉનકો ઉસ ટાઈમ ભી રિક્વેસ્ટ કી થી મુજે દિખાએ ઓર મોદીજી ને મેરે પિતા બાદલ સાહેબ કો કઈ જાનવર યહાં સે ગુજરાત કી ડીડ્સ મારે પાસ વહાં ભેજી હૈ સો મુજે માલૂમ ચલા થા યહાં એક બડો અચ્છે ઘોડે હૈ સો મેં પર્સનલી મારવાડી ઘોડે દેખને આયા થા. યહાં પર દેખે હુએ ઘોડો મેં આપકો ક્યા રિસેપ્ટ હૈ? બહોત અચ્છી તરહ સે ઇન્હોને સંભાલ કે રખે હૈ, બડી અચ્છી ક્વાલિટી હૈ, મુજે લગતા હૈ સબસે બેટર ક્વાલિટી યહાં ગુજરાત મેં ઘોડો હૈ. ડીસા નજીક આવેલા જાડેજા સ્ટડ ફાર્મ હાઉસમાં મારવાડી બ્રીડના અલગ અલગ અશ્વો આવેલા છે, જેમાં કેટલાક ઘોડા અને ઘોડીઓ અશ્વ શોમાં રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન પણ બની ચૂક્યા છે અને આ તમામ અશ્વો ખૂબ જ હાઈ ક્વોલિટીના અશ્વો છે. ખાસ કરીને વાત કરીએ ઘોડાઓની તો વિવિધ જાતોની તો આખા ભારતમાં મારવાડી પ્રજાતિના મલાણી ઘોડા પ્રસિદ્ધ માનવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે મલાણી પ્રજાતિના ઘોડાઓ લુપ્ત થવા માંડ્યા છે અને ડીસામાં જાડેજા સ્ટડ ફાર્મ પર ખૂબ જ ઊંચી જાતિના ઘોડાઓની માવજત કરવામાં આવતી હોવાના લીધે અહીંના ઘોડાઓ પણ હવે પ્રસિદ્ધ થઈ રહ્યા છે, જેનાથી પ્રભાવિત થઈને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ આજે ડીસા આવી પહોંચ્યા હતા. જાડેજા સ્ટડ ફાર્મ પર રહેલા ઘોડા અને ઘોડીઓ નેશનલ લેવલના હોર્સ શોમાં વિજેતા બની ચૂક્યા છે અને અહીંના ઘોડાઓની કિંમત પણ કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. જાડેજા સ્ટડ ફાર્મમાં દેવનામનો અશ્વ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ઘોડો છે, જ્યારે અશ્વકીર્તિ નામની ઘોડી પણ ઘોડીઓમાં ઓલ ઇન્ડિયા ચેમ્પિયન બનેલી છે અને તેમના બંને દ્વારા પન્ના નામની ઘોડી પણ જન્મેલી છે. જ્યારે મારવાડી બ્રીડનો શૌર્ય નામનો અશ્વ વરખ હંસરાજ નામના નામચીન ઘોડાની બ્રીડ ધરાવે છે અને તેની પણ કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. અહીં પાડવામાં આવી રહેલા તમામ પુખ્ત વયના ઘોડાઓની ઊંચાઈ લગભગ 165 સેન્ટીમીટર છે અને આટલી ઊંચાઈના ઘોડાઓ જબલે જોવા મળતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના શહેરોનો વિકાસ થાય તે માટે અમૃતમ યોજના અમલી બનાવવામાં આવી છે. દેશના નાના શહેરોનો વિકાસ થાય તે માટે અમલી બનાવવામાં આવેલી આ યોજનામાં ડીસાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ડીસામાં અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 1,10,00,000 ખર્ચે સુંદર બગીચો બનાવવામાં આવી રહ્યો છે. આ બગીચાનું તમામ કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં બાકીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ આ બગીચાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ડીસા શહેર તેમજ આજુબાજુના ગામોના લોકોનું સપનું સાકાર કરવાની દિશા માટે કેન્દ્ર સરકાર એક મહત્વનું કદમ ઉઠાવી રહી છે અને આ કદમ બાદ ડીસા શહેર તેમજ આસપાસના વિસ્તારોના લોકોને પિકનિક અને હરવા ફરવા તેમજ મનોરંજન માટે ઘણા આંગણે એક સુંદર સ્થળ મળી રહેશે. જી હા, ડીસા શહેરમાં આવેલા હવાઈ પિલર મેદાન નજીક આવેલી જગ્યા પર એક સમયે શહેરનો કચરો ઠાલવવામાં આવતો હતો અને આ વિસ્તાર કચરાના લીધે દુર્ગંધ મારતો હતો, પરંતુ કેન્દ્ર સરકારની અમૃતમ યોજનામાં ડીસાનો સમાવેશ કરવામાં આવતા આ વિસ્તાર હવે દુર્ગંધની જગ્યાએ સુગંધિત વિસ્તાર બની જશે. અહીં કચરાની જગ્યાએ હાલ સુંદર બગીચો નિર્માણ પામી રહ્યો છે. હવાઈ પિલર મેદાન પર છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા બગીચાના બાંધકામ પર નગરજનોની નજર તો પડી જશે, પરંતુ ઘણા બધા લોકો એવું પણ સમજતા હશે કે અહીં કોઈ મોલ અથવા તો શોપિંગ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, પરંતુ આ સ્થળ પર અત્યારે કોઈ મોલ કે શોપિંગ કોમ્પ્લેક્સ નહીં, પરંતુ એક નયન રમ્ય ગાર્ડન આકાર પામી રહ્યો છે. કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત 1,10,00,000 ખર્ચે બની રહેલા આ ગાર્ડનનું બનાવવાની શરૂઆત 11 માસ પહેલાં શરૂ કરવામાં આવી હતી અને અત્યારે આ ગાર્ડનનું લગભગ તમામ કામ હવે પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. આ સ્થળ પર આગામી સમયમાં ગાર્ડન, ગજીબો, સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, નાનું તળાવ કે જેને આપણે પોન્ડ તરીકે ઓળખીએ છીએ, વૃક્ષો, ઓપન એર થિયેટર, મિની એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ પામશે અને અહીં આવતા નગરજનો માટે ગેટ, પાર્કિંગ, સિક્યોરિટી અને કેન્ટીનની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. ડીસામાં કેન્દ્ર સરકારની સહાયથી પામી રહેલો આ ગાર્ડન આગામી સમયમાં ડીસા શહેરની શોભામાં 4 ચાંદ લગાવશે તે વાતમાં કોઈ બેમત નથી. ડીસાના હવાઈ પિલર મેદાન નજીક ચાલી રહેલું આ કામકાજ નથી તો કોઈ મોટા મોલનું નિર્માણ થઈ રહેલું કે નથી તો કોઈ મોટા શોપિંગ કોમ્પ્લેક્સનું, પરંતુ આ છે
અમૃતમ યોજના અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવી રહેલા ગાર્ડનનું કામકાજ. આ ગાર્ડનનું કામકાજ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે અને 1,10,00,000 ખર્ચે ડીસા શહેરમાં એક સુંદર ગાર્ડનનું નિર્માણ થવા જનાર છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર 2 માસના સમયગાળાની અંદર આ ગાર્ડનનું કામ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ડીસાના નગરજનોને હરવા ફરવા માટે એક સુંદર એમ્યુઝમેન્ટ પાર્ક જેવું સ્થળ મળી રહેશે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ડીસાના શેરપુરા ગામે દલિત યુવકને મંદિરમાં પ્રવેશતો અટકાવતા સર્જાયેલા ઉહાપો વચ્ચે દલિતોએ શેરપુરા ગામમાં સામૂહિક રીતે મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજતા સર્જાયો ઉત્તેજનાભર્યો માહોલ. જોકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દલિતોનો મંદિર પ્રવેશ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થતાં પોલીસે લીધો રાહતનો દમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2200. પ્રકૃતિ, વિજ્ઞાન, અધ્યાત્મ અને અહિંસા આધારિત ખેતી એટલે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી. પદ્મશ્રી કૃષિ ઋષિ શ્રી સુભાષ પાલેકરજી સાથે જોડાવ 6 દિવસની શિબિરમાં અને જાણો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય ભાવ કઈ રીતે મેળવી શકાય. દેશના લગભગ 30,00,000 ખેડૂતો આધ્યાત્મિક ખેતી સાથે જોડાયા છે, તો આપ પણ આ શિબિરનો લાભ લઈ શકો છો. એક દેશી ગાય આધારિત આપ 30 એકર ખેતી કરી શકો છો. વિરામત પુનઃ સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ડીસા શહેરમાં વસતા 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજની બહેનો દ્વારા છેલ્લા 1 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. શ્રીમાળી બ્રહ્મ સમાજની મહિલાઓએ આજે ડીસા શહેરની સિવિલ હોસ્પિટલમાં 150 જેટલા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને ફળફળાદીનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ હિનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે બ્રહ્મ સમાજની મહિલાઓ છેલ્લા 1 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાના પ્રયાસો કરીએ છીએ. શ્રીમાળી બ્રહ્મ સમાજ 42 ગામ દિયોદર ડીસા મહિલા મંડળ તરફથી અમે આજે ફ્રૂટ વિતરણનું આયોજન કર્યું છે, જેમાં અમારું મહિલા મંડળ 1 વર્ષથી આ કામ કરે છે. એમાં અમે અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે. એમાં અમારો પહેલો પ્રોજેક્ટ છે કે અમે ફ્રૂટનું વિતરણનું આયોજન કર્યું છે. એમાં અમે સિવિલ એટલા માટે પસંદ કરી છે કે ત્યાં જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને અમારા નાના પ્રયાસથી અમે એમને મદદરૂપ થઈ શકીએ. અમારા મહિલા મંડળ દ્વારા અમે આજે વિતરણ કર્યું, અમે 150 દર્દીઓને અમે ફ્રૂટ વિતરણ કર્યું છે. અને અમારા બીજા એવા ઘણા પ્રોજેક્ટ છે, જેમ કે વૃદ્ધાશ્રમમાં જવું, બાલાશ્રમમાં જવું, એવા અલગ અલગ પ્રોજેક્ટો અમે કરવાના છીએ. જેમ કે અમે મહિલાઓ છીએ તો અમારું બજેટ પણ નાનું છે, એટલે નાના બજેટમાં અમે કેવી રીતે સમાજને ઉપયોગી થઈ શકીએ એવું વિચારીએ અને અમે આવા પ્રોગ્રામમાં કરતા રહીશું. અને આ પ્રોગ્રામમાં અમને અમારા મહિલા મંડળની બહેનો અને અમારા સમાજની બહેનોનું પૂરતું પ્રોત્સાહન અને સાથ મળે છે, તે માટે હું એમનો આભાર માનું છું. અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામમાં તાજેતરમાં જ દલિત સમાજના યુવાનને મંદિરમાં પ્રવેશતા રોકી અત્યાચાર ગુજારવામાં આવતા ઉહાપો સર્જાયો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. બીજી બાજુ આ ઘટનાના વિરોધમાં આજે દલિતોએ શેરપુરા ગામમાં સામૂહિક રીતે મંદિર પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરતા આખું શેરપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરાઈ ગયું હતું. 10 દિવસ અગાઉ ડીસા તાલુકાના શેરપુરા ગામના એક દલિત યુવકને ગ્રામજનોએ મંદિરમાં પ્રવેશતો અટકાવી દેતા આ યુવકે ગામના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે હજુ સુધી પોલીસે આ કેસમાં આરોપીઓની અટકાયત કરી ના હોય દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે ભીમસેના દ્વારા ઘટનાના વિરોધમાં શેરપુરા ગામે દલિતોને સામૂહિક રીતે મંદિર પ્રવેશ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પીડિત યુવકે પણ આવા મંદિર પ્રવેશ કાર્યક્રમ થકી સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ તેવું જણાવ્યું હતું.
હું તારીખ 8/1/2018 ના રોજ દર્શન કરવા ગયેલ સોમાપુરી મહારાજના મંદિરમાં. ત્યાં 3 લોકોએ મને રોકેલ અને તું અછૂત છે, નાની કોમનો છે, તું ના જઈ શકે એ કહીને મને ત્યાંથી બહાર ગાડી મૂકેલી, ધક્કા મૂકી કરીને, અને ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ મેં 9/9 રોજ આલથડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, એટ્રોસિટી કરેલ, પરંતુ 19 તારીખ થઈ ગઈ છે, અત્યાર સુધી કોઈ આરોપી અરેસ્ટ કર્યા નથી. આજે શું કાર્યક્રમ રાખ્યો છે? આજે સમાજ ભેળો થઈ છે અને મંદિર પ્રવેશનું આંદોલન છે, એટલે શાંતિપૂર્ણ મંદિર પ્રવેશ આંદોલન કરવાનું છે. સમાજને એટલું જ કહેવા માંગે, આજ પછી કોઈ આવું એસસી સમાજ કે એસટી સમાજ જોડે આવું થવું ના જોઈએ અને ફરજિયાત મંદિર પ્રવેશ આપવો જ જોઈએ. આજે ડીસાના શેરપુરા ગામે દલિતો દ્વારા યોજાયેલા સામૂહિક મંદિર પ્રવેશ કાર્યક્રમના પગલે ડીસા સહિત ગુજરાતભરના દલિત સમાજના આગેવાનો શેરપુરા ગામમાં આવી પહોંચ્યા હતા અને 500 થી પણ વધુ લોકોએ જય ભીમના નારા સાથે રેલી યોજી હતી. દલિત લોકોમાં જાગૃતિ આવે અને દલિતો પર થતા અત્યાચાર અટકે તે માટે યોજાયેલી આ રેલી ગામમાં ફરી મંદિર સંકુલમાં પહોંચ્યા બાદ દલિત સમાજના લોકોએ એક સાથે મંદિરમાં પ્રવેશ કરી અસ્પૃશ્યતા નિવારવાનો પ્રયાસ કર્યો હતો. ભીમ શક્તિ સેના દ્વારા સમગ્ર ગુજરાત લેવલે મંદિર પ્રવેશ આંદોલન કરવા માટે અમે ઘણા વખત વિચારતા, ત્યારે તારીખ 8 જાન્યુઆરીના રોજ શેરપુરાની અંદર દલિત મહેશભાઈ પરમારની સાથે જાતીય ભેદભાવના કારણે તમને મંદિરમાં જવા નહોતા દીધા, તેના સમાચાર અમને મળતા અમે ડીસાના શેરપુરા ખાતેથી મંદિર પ્રવેશ આંદોલનની શરૂઆત કરી અને આ ગામના દલિતો અને અમારા સામાજિક સંસ્થાઓના સંગઠનના લોકો, અન્ય સંસ્થાના લોકો અને અમારી ભીમ શક્તિ સેનાના કાર્યકરો આગેવાનો સાથે અમે આજે મંદિર પ્રવેશ કર્યો, તેના માટે હું સૌનો આભારી છું. અને જ્યારે આ કાર્યક્રમનો મકસદ છે મંદિર પ્રવેશ કરવાનો, ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે મંદિર પ્રવેશની સાથે દલિતોને સમાન હકો આપવા, બંધારણની અંદર મળેલા હકો નો અમલ થાય અને એમને પોતાના હકો મળે અને દેશની અંદર ગમે ત્યાં પણ દલિત સમાજના લોકો કોઈ પણ જગ્યાની ઈચ્છા પડે ત્યાં જઈ શકે છે, એ પ્રતિપાદ કરવા માટે આજે મંદિર પ્રવેશનો કાર્યક્રમ અમે સમય અને સમય સ્થળ જાહેર કરીને કાર્યક્રમ કર્યો છે. આ સંસ્થાનો સ્થાપક મંત્રી છું અને ટ્રસ્ટી પણ છું. છેલ્લા 18 વર્ષથી આ સંસ્થા અમે આ ગામમાં ચલાવીએ છીએ. અમારી પાસે 10 એકર જમીન છે, 1600 ગાયો છે. સોમાપુરી મહારાજની સમાધિ ઉપર સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવેલ છે, કેટલાય વર્ષોથી ચાલે છે. કોઈ સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય અહીં આપવામાં આવતો નથી. દરેક સમાજના પોતપોતાની ઈચ્છા અનુસાર આખા દિવસમાં દર્શન કરી પ્રસાદી સ્થળે જઈ શકે છે, જાય છે. આ જે બનાવ બનેલ છે તેની કોઈ ખબર પડતી નથી, છતાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી આ કેસને સત્યતા બહાર લાવશે એવી અમને વિશ્વાસ છે. દલિત સમાજના આ મંદિર પ્રવેશ કાર્યક્રમના પગલે શેરપુરા ગામમાં આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતા આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. જો કે દલિતોના આ મંદિર પ્રવેશ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલીસ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુના ભાવ યથાવત રહ્યા હતા. આજે 1 તોલા સોનાનો ભાવ 30,650 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ પણ 39,400 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 39,200 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 770 થી 885 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 645 થી 658, ઘઉંના 350 થી 365, બાજરીના 240 થી 289, ગવાના 755 થી 772 તેમજ મગફળીના ભાવ 675 થી 721 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 742 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 301, ઘઉંની 12, બાજરીની 844, ગવાની 4 તેમજ મગફળીની 75 બોરીની આવક થઈ હતી. ડીસાની સબ જેલના સળિયા તોડી નાસી ગયેલો રીઢો આરોપી 8 મહિના બાદ નખત્રાણા નજીક ઝડપાયો. લાખડી નજીક દોઢા દિવસે જસરા ગામના યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવતા ચકચાર.
થરાદ હાઈવે પર બાઇક ચાલકો પાસેથી ધાકધમકીપૂર્વક પૈસા પડાવતી અમદાવાદની 8 શકમંદ યુવતીઓની કરાઈ અટકાયત. પાલનપુરમાં લાલ દવાખાના તરીકે ઓળખાતી ફિમેલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ગેસનો બાટલો સળગતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં મચી દોડધામ. સદભાગ્યે આગ અંકુશમાં આવી જતા હાશકારો. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ જાદવંત અશ્વ નિહાળવા બન્યા ડીસાના મહેમાન. ડીસામાં નવા કોર્ટ સંકુલ સામે 1,10,00,000ના ખર્ચે આકાર પામી રહેલા સાર્વજનિક ઉદ્યાનનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે. ડીસાના શેરપુરા ગામે દલિત યુવકને મંદિરમાં પ્રવેશતો અટકાવતા સર્જાયેલા ઉહાપો વચ્ચે દલિતોએ શેરપુરા ગામમાં સામૂહિક રીતે મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજતા સર્જાયો ઉત્તેજનાભર્યો માહોલ. જોકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દલિતોનો મંદિર પ્રવેશ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થતાં પોલીસે લીધો રાહતનો દમ. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.